शरमणियदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं वेचिन्ये धर्मनन्दनमहं विचिन्ताये ॐवतारिणे श्री स्वामिनारायणाय कृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामिनारायणभगवाननि हरिकृष्णमहाराजनि સર્વે ભાલા ભક્તોને ખૂબ હેદથી ભાવથી જય સ્વામિનારાયણ રોજે આપણને પૂજા સુરત સ્વામી કથા સંભળાવતા હતા હમણાં પૂજ્ય નિષ્કામ સ્વામી અંત્યના ઓગણત્રીસ ઉપર ખૂબ સરસ કથા વાર્તાનો લાભ આપતા હતા પરંતુ આજે સંતોની આજ્ઞાથી કથા કરવા આપણે આજે બેઠા છીએ ત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની એક વાત એના આધારે આપણને મહારાજ અને સ્વામી જેવી શક્તિ આપશે જેવું સમજાવશે એવું સમજવા પ્રયત્ન કરીશું વાત નંબર પ્રકરણ બીજાની તેત્રીસમી વાત છે પેલા આખી વાત એકવાર વાંચી લઈએ બધા ભક્તો ધ્યાનથી સાંભળજો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ એમ વાત કરી જે સત્સંગમાં એમ વાત થાય છે જે જીવ ભ્રમરૂપ થઈ જાય ત્યારે પૂછ્યું જે સત્સંગમાં વાત તો થાય છે તો પણ જીવ ભ્રમરૂપ કેમ થતો નથી પછી સ્વામી બોલ્યા જે હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી અને સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તો પણ તેનો વિશ્વાસ ન આવે ત્યારે વળી પૂછ્યું જે હેતે કરીને જીવ બાંધ્યો હોય તેમનો વિશ્વાસ કેમ ન આવે ત્યારે સ્વામી બોલ્યા જે આ જલે ભક્તે મારા સાથે જીવ ઘણો બાંધ્યો છે પણ મારો વિશ્વાસ ન આવે એમ કહીને વળી બોલ્યા જે વિશ્વાસ તો હોય તો પણ નિષ્કપટપણે વર્તાય નહીં ને નિષ્કપટપણે વર્તાય તો જીવ ભ્રમરૂપ થયા વિના રહે નહીં એ સિદ્ધાંત વાત છે સ્વામી વાતમાં આપણને ભ્રમરૂપ થવા માટેની પાયાની જરૂરિયાત ઉપર સમજણ આપે છે સત્સંગમાં મહારાજે પણ શિક્ષાપત્રીમાં અને મહારાજ વચનાવતમાં પણ એવું કહે છે કે ભ્રમરૂપ થયા વિના જીવને ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર નથી બ્રહ્મરૂપ થવું એટલે શું બ્રહ્મરૂપ થવું એટલે નિર્વાસનિક થવું વાસનાય રહિત થવું સ્વભાવરહિત થવું ત્રણ ગુણથી પર થવું ભગવાનના અક્ષર રૂપ થવું ભગવાન અક્ષર મુક્તના સાધર્મ્યપણાને પામવું બીજો પ્રશ્ન થાય કે બ્રહ્મરૂપ શા માટે થવું જ્યાં સુધી જીવ બ્રહ્મરૂપ નથી થતો ત્યાં સુધી એને પ્રશ્નો ઊભા થયા કરે છે કંઈક ને કંઈક સુખ આવે દુઃખ આવે માન થાય અપમાન થાય હાનિ થાય વૃદ્ધિ થાય લાભ થાય ગેરલાભ થાય કોઈ પણ સાનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાની જાતને એ ઇક્વલ ના રાખી શકે ક્યારેક આમ ખુશ થઈ જાય તો ક્યારેક દુઃખી થઈ જાય અને જ્યારે જીવ બ્રહ્મરૂપ થાય છે ત્યારે જ એને અંતરમાં અખંડ શાંતિ રહે છે અખંડ શાંતિ રૂપ થવા માટે જીવને ભ્રમરૂપ થવું જરૂરી છે અને ભ્રમરૂપ થાય ત્યારે જીવના તમામ પ્રશ્નોના સમાધાન થઈ જાય પછી એના જગતના કોઈ પ્રશ્ન રહે જ નહીં ભગવાનના સ્વરૂપની અંદર મસ્ત થાય છે અને પંચવિષયમાંથી જીવની આસક્તિ પછી ટળી જાય એટલા માટે ભ્રમરૂપ થવાનું અને સત્સંગમાં ભ્રમરૂપ ક્યારે થવાય તો મહારાજ વચનામૃતમાં અને ઇતર શાસ્ત્રોની અંદર પણ આપણને મહારાજ કહે છે કે અતિશુદ્ધ ભાવે થઈને અતિ સાચે ભાવે થઈને જો કોઈ સત્સંગ કરે તો આ સત્સંગનો તો મહારાજ કેવો પ્રતાપ છે કે જીવ ભ્રમરૂપ થયા વિના રહે જ નહીં સદગુરુ ગુણાદિત સ્વામી પણ એમની વાતોમાં જણાવે છે કે વિષયનો તિરસ્કાર તો બદ્રિકાશ્રમ શ્વેદદીપ અક્ષરધામ અને ચોથું અહીંયા એકાંતિક સત્પુરુષ પાસે જ છે બીજે ક્યાંય છે નહીં એટલે આ સત્સંગમાં અને આ સંત મોટા સત્પુરુષ પાસે જીવ ભ્રમરૂપ થઈ શકે બીજે થવાતું નથી જેને સ જેને ભ્રમરૂપ થવું હોય તો આ સત્સંગમાં મોટા સત્પુરુષ પાસે જ જવું પડે આ વાતની અંદર સ્વામી જ્યારે વાત કરે છે ત્યારે બ્રહ્મરૂપ થવાની વાત કરે છે ત્યારે કોઈ હરિભગતે ઊભા થઈને સ્વામીને પ્રશ્ન પૂછે સ્વામી બ્રહ્મરૂપ થવાની વાતો તો સત્સંગમાં થાય છે પણ એવી પ્રતીતિ કેમ આવતી નથી એવું આમ અનુભવાતું નથી આમ હા પડતી નથી એનું શું કારણ છે વાતો કરીએ છીએ મહારાજે કીધું છે સત્સંગની અંદર મહારાજા વચનાવૃતમાં કે સંતો પણ વાતો કરે છે પણ એવી જીવમાં હા પડતી નથી એનું શું કારણ છે ત્યારે એનો ઉકેલ સ્વામી આપણને આ વાતમાં ત્રણ મુદ્દા દ્વારા આપે છે સત્સંગ કરીએ છીએ તો ખરા પણ એમાં કંઈક ઉણપ રહી જાય છે કંઈક ખામી રહી જાય છે જેના કારણે જો મહારાજે કીધું મોટા સત્પુરુષે કીધું એટલે એ વાત તો ખોટી નથી એ તો થવાય છે અને સો ટકા સાચી જ વાત પણ આપણને નથી અનુભવાતું એનું કારણ કે આપણી ટ્રીટમેન્ટમાં આપણી જે પદ્ધતિ છે એમાં કંઈક થોડી ઘણી ખામી હશે એના કારણે નથી થતું આ લોકની અંદર પણ કંઈક વસ્તુને સા સારી રીતે પાર કરી પાડવી હોય તો એમાં કંઈક એને વ્યવસ્થિત કરવું પડે તો જ ચાલ આપણે કોમ્પ્યુટર ચલાવવું હોય તો કોમ્પ્યુટરને પણ વ્યવસ્થિત રૂમમાં રાખવું પડે ને ભાઈ જ્યાં ત્યાં બહાર ડસ્ટ ઉડતી હોય એને વ્યવસ્થિત એરકન્ડીશન રૂમ જોઈએ ત્યાં પછી લાઇટ ઇલેક્ટ્રિસિટીનો કમ્પ્લીટ પ્રવાહ જોઈએ એ ચાલુ બંધ હોય તોય ના ચાલે ધૂળ ઉડતી હોય તોય ના ચાલે એમ એને વ્યવસ્થિત રીતે જો એની પૂરી સાનુકૂળતા મળે તો જ એ સારી રીતે વ્યવસ્થિત ચાલે નહીતર ના ચાલે એમાં સત્સંગ કરવાની પણ કેટલીક જે રીત છે એ પૂરેપૂરી સંતોષાય તો જ એનું યોગ્ય ફળ આપણને મળે છે નહીતર મળવું અઘરું છે જમીનમાં એક છોડ ઉગે છે એ ખાલી દાણા નાખી દેવા માત્રથી થઈ જતો નથી ખેડૂત ખેતી કરે છે એને પૂછે ત્યારે ખ્યાલ આવે એને ખેડ કરવી પડે દાણા નાખે એમાં ખાતર નાખે પાણી નાખે એને નિંદામણ કરે એને યોગ્ય વાતાવરણ જોઈએ અમેરિકા જેવો દેશ હોય તો વિન્ટરમાં કંઈ જાડવું રહે કોઈ જાડવું રહે એનું વાતાવરણ નથી બધી જ વસ્તુની પૂરેપૂરી સાનુકૂળતા પૂરેપૂરી ઉપલબ્ધિ હોય ત્યારે જ એ વસ્તુ પૂરી કમ્પ્લીટ થઈ જાય એમનામ થતું આ વાતમાં સ્વામીને જ્યારે પ્રશ્ન પૂછ્યો કે સત્સંગની અંદર વાત તો થાય છે કે બ્રહ્મરૂપ થઈ હોય પણ એવી પ્રતિથી જીવમાં કેમ આવતી નથી ત્યારે સ્વામી કહે કે હેત કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી પહેલું રીઝન આપે આ જીવ અનંત જગ્યાએ હેત કરે છે અનંત જન્મોથી હેત કરતો આવ્યો છે પણ સ્વામી કે સત્પુરુષમાં હેતે કરીને જીવ બાંધ્યો નથી આ જીવને ઘણી જગ્યાએ જીવ બંધાઈ જાય છે જ્યાં નથી બાંધવાનો ત્યાં કોઈને ધનમાં જીવ બંધાઈ જાય તો પાછળ પુત્ર પરિવાર કોઈ સામે જોતા નથી એને શું થશે એને સંસ્કાર મળે છે નથી મળતા કાંઈ જોતા નથી ઘણી વાર એવા પ્રસંગો બને છે ઇન્ડિયામાં અહીંયા હશે તો અહીંયા હશે એવા ઘણીવાર પૂછે સંતો કે તમારે અહીંયા ત્યાં ગુરુકુલમાં છોકરાઓ ભણતા હોય પછી વાલીઓ આવે મળવા માટે પછી એને પૂછે સંતો કે તમારો છોકરો કયા ધોરણમાં ભણે છે તો એ ખબર નથી ચોથા પાંચમાં ભણે પાંચ સાતમાં આઠમાં ભણે છે પણ કયા ધોરણમાં ભણે છે એ પણ એને ખબર હોતી એનો મિનિંગ શું થયો એને એમાં કંઈ રસ નથી કોઈ બીજી વસ્તુમાં એ પૂરેપૂરો લાગી ગયો છે કે ધન પાછળ આ બિઝનેસ વ્યવહાર ધંધા પાછળ એટલે જીવ જી આ જીવ એવી જગ્યાએ જીવ બાંધી દે છે કે જ્યાં બાંધવાનો નથી ત્યાં એવી અનંત સ્થાનોમાં જીવ બાંધે છે કોઈ ધન કોઈ દોલત કોઈ સ્ત્રી કોઈ પુત્ર કોઈ સગા કોઈ પરિવાર કોઈ એક્ટરોની અંદર બાંધી દે છે તો ગાંડા થઈ જાય એની પાછળ કોઈ આ લગ્ન પ્લેયરોમાં જો ને ઘણા અહીંના અમેરિકાના છોકરાઓના કોઈ રૂમો હોય તો તમે જુઓ તો ચારે બાજુ દિવાલોમાં કેવા પ્લેયરોના કાળિયા હોય હાવ તો એ ચારે દિવાલો આખી એના પોસ્ટરોથી ભરી દીધી હોય એટલે એના માટે પછી આખો ગાંડાઉ થઈ જાય એની 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 લગતી રમત હોય તો આખો દિવસ એનામય હોય એટલે જીવ બંધાઈ ગયો ને ત્યાં એટલું જ નહીં આ જીવ કે એની સાથે પોતાનો જીવ બાંધી દે છે તો પ્રાણી સાથે પણ બાંધી દે રાઈટ જેમાં કંઈ જ લેવાનું નથી તો એ કૂતરા બિલાડાની અંદર આ માણસને આવું જીવ બંધાઈ જાય એવું બંધન થઈ જાય કે અતૂટ કે એની આમ ચાલે નહીં એવું હે હમણાં સંજીવ ભગત મેકનવાળા છે ને આપણા એ યાત્રામાં હતા સંતો જોડે તો વાત કરતા હતા કે એ જે સ્ટોરમાં નોકરી કરે છે જોબ કરે છે કે અમારા સ્ટોર પર એક જૂનો કસ્ટમર ઘણા વર્ષોથી આવે કે એકવાર આવ્યો સ્ટોર પર સ્ટોર પર આવે એની સાથે કોઈ નાનું એનું કૂતરું જોડે હશે એટલે સંજીવ ભગત કે મેં ખાલી એને કીધું કે તારું કૂતરું થોડું દૂર રાખજે એમ ત્યાં તો એ એટલો બધો તપી ગયો એટલો બધો ગરમ થઈ ગયો કે તે મારા કૂતરાને આટલું બધું ઇન્સલ્ટ કર્યું એમ આ મારો કૂતરો નથી આ તો મારું બેબી છે આને તે ઇન્સલ્ટ કર્યું એમ હવે ઘરે શું કહેવાય સંજીવ ભગત કે ત્યાર પછી કેટલો જૂનો કસ્ટમર પછી મારા એક સ્ટોર પર જ આવતો બંધ થઈ ગયો કેમ તો કે મારા બેબીને તે આટલું ઇન્સલ્ટ કર્યું હતો કૂતરો બીજું કંઈ હતું નહીં એટલે કહેવાનો મતલબ એ છે કે જીવને બધા મા માણસ એવી એવી વસ્તુમાં જીવ બાંધી દે છે કે જે બંધન એવું થઈ જાય છે કે જે એ બંધન પાછળ તો જીવને અનંત જન્મ મરણનું કારણ ઊભું થઈ જાય છે જે જન્મ મરણ છોડવાના છે એની જગ્યાએ એ તો લૌકિક વાત છે બહારના માણસોની પણ સત્સંગમાં આવતા ભક્તોને પણ આ બાબતનું ઘણું ધ્યાન રાખવું પડે અહીંયા સ્વામી કહે કે આ થવાતું કેમ નથી તો પહેલું કારણ સ્વામી કે હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી હકીકતમાં તો બાંધવાની વાત તો એવી છે કે જે બંધન છૂટે ને એવું હોય બાંધ્યો કહેવાય પણ સામાન્ય હેત હોવું એ પણ ઓછું હોય છે ઘણાને ઘણાને તો સાધોની એલર્જી સત્સંગમાં હોવા છતાં પણ તો એ તો ક્યાં જાય પણ જેને સત્પુરુષ સાધુમાં થોડો સદભાવ છે સત્સંગમાં આવે છે એ પણ જ્યાં સુધી વિચારે નહીં તો એવી જ એવી વસ્તુઓમાં એવી વ્યક્તિઓમાં કે એવા એવા પદાર્થોમાં એદ બંધાઈ ગયું હોય કે સાધુ કે સત્સંગ વગર ચાલે પણ એના વગર ના ચાલે એવું અતુટ બંધન થઈ જાય ઘણીવાર જો ધ્યાન ના રાખે તો અહીંયા ઘણીવાર છોકરાઓ આવે રાત્રે આવે તને તરત પેલો એક્સેસ નંબર જોઈએ પાંચ વાર સંતો પાસે પૂછવા આવી જાય કે સ્વામી આનો એક્સેસ નંબર શું છે તબક્કે સોલા સ્વામી કહે કે ત્યાં ત્યાં સ્વામી કહે કે ત્યાં એમ કરીને એને બેહાડવા પડે એના વગર ચાલે જો એ આપી દે તો રાત અહીંયા રહી શકે નહીતર પાછું અઘરું પડે એટલે એવું છે કે જીવે બીજી બધી જગ્યાએ જ્યાં જ્યાં હેત નથી કરવાનું એવી એવી જગ્યાએ એવું બંધન દ્રઢ કર્યું છે કે એ બંધન પછી છોડવું પણ છૂટે નહીં જીવ બાંધ્યો ક્યારે કહેવાય તો ગુણાતીતાનંદ સ્વામીજી એમની એક વાતની અંદર એવું કહે છે કે સ્વામી કે જ્યારે સારા સાધુમાં મોટા સત્પુરુષમાં એ જીવ બાંધ્યો હોય તેનું લક્ષણ શું તો સ્વામી કે આવા સાધુથી નોખા પડીએ ત્યારે નરકમાં પડ્યા જેવું દુઃખ થવું જોઈએ એવું નથી થતું ત્યાં સુધી સત્પુરુષમાં જીવ બાંધ્યો છે જ ક્યાં આજે સ્વામીનું વાક્ય છે મને તમને આપણને સૌ કોઈને આપણે કહીએ છીએ કે મને સત્સંગમાં સત્પુરુષમાં હેત છે એમાં મેં મારો જીવ જોડ્યો છે તો આ પ્રશ્ન સ્વામીનો આપણને મને તમને આપણને સૌ કોઈને વિચારતા કરે છે કે આપણને સત્પુરુષમાં જીવ બાંધ્યો છે કે નહીં એનું પ્રમાણ સ્વામી આ વાત દ્વારા આપણને જણાવે છે સ્વામી કે આવા સાધુથી નોખા પડે ત્યારે એવું થવું જોઈએ નરકમાં પડે જેવું દુઃખ થાય છે એવું દુઃખ અનુભવાય છે એવું થાય તો સમજવું કે સત્પુરુષમાં જીવ બાંધ્યો છે ને એવું નથી થતું ત્યાં સુધી બાંધ્યો નથી આ જીવને સીધું ભગવાનમાં જ થવું ને એ બહુ ડિફિકલ્ટ છે બહુ અઘરું છે કારણ કે ભગવાન આપણી સાથે કંઈ બોલતા નથી વાત કરતા નથી અને સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી પણ વાતોમાં કે સાધુના સમાગમ વિના કોઈ ભગવાનને પામ્યો હોય એવો અમે આજ દિન સુધી કોઈ જોયો નથી તો સ્વામીના વચન ખોટા પડી જાય એટલે કોઈ એવું કે સાધુમાં હેત સાધુમાં હેત સાધુની હેતની શા માટે વાત પણ આ જીવને કંઈક માધ્યમ અવલંબન કંઈક સજાતી પણ જોઈએ વિજાતી સાથે હેત થવું એ આમ અઘરું છે ભગવાન ક્યાં અક્ષરાથી પ્રતિ પુરુષોત્તમ નારાયણના જીવ આ જગતનો જીવ ક્યાં એને ભગવાન સાથે કઈ રીતે આમ હેત હેત સીધું થઈ શકે પણ ભગવાનના મોટા સત્પુરુષ છે જે ભગવાન સાથે જોડાયેલા છે અખંડ ભગવાનને ધારી રહેલા છે એવા સત્પુરુષ આપણી વચ્ચે જ્યારે આપણા જેવા થઈને રહે છે આપણી સાથે બોલે હસે ખાય પીવે રમે ક્યારેક રાસ રમતા હોય ક્યારેક આપણે હિતની વાત કરતા હોય ત્યારે આપણને એમાં હેત થાય આપણને હસીને બોલાવે આપણી બે વાત સાંભળે આપણા પ્રશ્નોનું સમાધાન કરે અને આપણી સાથે હળીમળીને રહે ત્યારે જીવને એમાં હેત થાય છે અને સત્પુરુષ પણ પોતાના વિશે જ્યારે કોઈને હેત કરાવે છે એનું કારણ એટલું જ હોય છે કે એ જે એમ કેમ પ્રકારે મારામાં જોડાશે તો પછી ભગવાનમાં એનાનું છેલ્લું પ્રયોજન એ જ હોય છે કે પોતે પોતા દ્વારા પણ છેલ્લે ભગવાનમાં હેત કરાવે છે પણ આ જીવને સીધું ભગવાનમાં હેત કરવું એ અઘરું છે એટલે સ્વામી કે હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી અને જ્યારે સત્પુરુષમાં જીવ બાંધે છે કોઈને કોઈની પણ સાથે હેત થઈ જાય છે ત્યારે એક એવી કહેવત છે કે સમર્પણ એ પ્રેમની શરત નથી પણ એ સમર્પણ એ પ્રેમનો સ્વભાવ છે જ્યારે તમને કોઈ સાથે પ્રેમ થાય હેત થાય ત્યારે એની પર એને માટેનું સમર્પણ આપોઆપ થઈ જાય એ કરવું પડતું હોતું નથી તો સત્પુરુષમાં હેત થાય તો આપણે ત્યાં શું સમર્પણ કરીએ સત્પુરુષમાં હેત થાય તો આપણે તન મન ધન તો કદાચ અર્પણ આપણાથી થાય એટલું કરતી કરી શકીએ પણ જ્યારે સત્પુરુષમાં હેત થાય ત્યારે આપણે જીવને એના સ્વભાવોનું સમર્પણ કરવું સત્પુરુષ કે આ તારો સ્વભાવ છોડી દે આ બરાબર નથી આનાથી મહારાજ રાજી નથી થતા ત્યારે આવું ના કરવું જોઈએ તો જે સત્પુરુષમાં હેદ હોય તો એને રાજી કરવા માટે પણ એ ના છૂટે તો પણ એ છોડી દે એટલા માટે સત્પુરુષમાં હેત કરવાનું છે સત્પુરુષમાં હે થયું ક્યારે કહેવાય જીવ બાંધ્યો ક્યારે કહેવાય તો દેહ કરીને તો આપણે કંઈ ભેગાને ભેગા નથી હોવાના એનાથી છૂટું તો રહેવું જ પડશે રાઈટ તો ભેગા હશો તો જ એમાં જીવ બાંધ્યો કહેવાય એવું નથી કદાચ દેહ કરીને આપણે ગમે ત્યાં હોઈએ ગમે તે પરિસ્થિતિમાં ગમે તે કાર્ય કરવું પડતું હોય કરતા હોઈએ પણ જીવથી હૃદયથી સતત એમનું સાનિધ્ય એમનું ચિંતન એનું પણ અનુભવું એની સાથેનો જીવ બાંધ્યો કહેવાય એક ગાય હોય એ ચારો ચરવા માટે જાય સવારની અને સાંજે ઘરે આવે પણ આખો દિવસ ચારો ચરતી હોય પણ એનું એનું ચિત ક્યાં હોય વાછરડા પાછળ હોય જેવી સાંજ પડે ને ઘરે આવે તો પાણી પીવા કે બીજું કંઈ જોવા નહીં જાય સીધી પોતાના વાછરું પાસે જશે એમ આપણે ગમે ત્યાં હોઈએ જોબ કરતા હોઈએ બિઝનેસ કરતા હોઈએ ઘરે હોઈએ દૂર હોઈએ દેશમાં વિદેશમાં ગમે ત્યાં હોઈએ પણ આપણું મન સતત ભગવાનના મોટા સત્પુરુષના ચિંતવનમાં હોય તો આપણે કહી શકીએ કે આપણો જીવ એની સાથે બંધાણો છે એટલે સ્વામી સૌથી પહેલાં કહે છે કે એ તે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી અને જો સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તો એનાથી દૂર થઈએ તો નરકમાં પડ્યા જેવું દુઃખ થવું જોઈએ મહારાજ પ્રથમ મધ્યના ઓગણસાઠમાં વચનાવૃતમાં કહે કે ભગવાનના સંતમાં તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર પુત્ર ઉપર મા બાપ કે પરિવાર ઉપર છે એવું હેત ભગવાનના સંતમાં રાખવું તો એના કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે કૃતાર્થ એટલે પૂર્ણ કામ પણ અનુભવાય જ્યારે સત્પુરુષમાં સાચું જીવને હેત થાય છે ત્યારે એને હૃદયથી પૂર્ણકામ પણ લાગે છે એને કંઈક આમ હું સનાથ છું એવું લાગે છે નહીતર એને ખાલી પણ અનુભવાય સત્પુરુષમાં હેત હેત હોય તો જીવને એમાં પછી અવગુણ ના આવે નહીતર થોડી થોડી વારે ક્યારેક ભાવ થાય તો ક્યારેક કુભાવ થાય ક્યારેક ભાવ થાય તો ક્યારેક કુભાવ થાય મહારાજ મધ્યના ચોપનમાં વચનાવૃત્તમાં કહે કે રાજા હોય મોટી ઉંમરે દીકરો થાય પછી એ દીકરો એની મૂછો તાણે ગામમાં અનિતી કરી આવે કેટલાયના છોકરાઓને મારી આવે કેટલી ફરિયાદો આવે તો રાજાને પોતાના એ કુંવરનો અભાવ કે અવગુણ આવતો નથી કેમ એમાં જીવ બંધાઈ ગયો છે એમાં દ્રઢ હેત થઈ ગયું છે સીતાજીને મારા જ અંતના અગિયારમાં વચનાવતમાં કે સીતાજીને રામ રામચંદ્ર ભગવાને વગર વાંકે વનમાં મૂક્યા એક લોકાપવાદને કારણે સીતાજી તો શુદ્ધ હતા પણ એક લોક લોકાપવાદને કારણે રામચંદ્રજીએ વગર વાંકે વનમાં કાઢી મૂક્યા તોય સીતાજીને રામચંદ્રજી ભગવાનનો અવગુણ આવ્યો નહીં એનો અભાવ આવ્યો નહીં એને અમુક ગુણ લીધો કે રામચંદ્રજી પ્રભુ તો અતિ દયાળુ છે તે વન ત્યાં ત્યાં રહ્યા થતાં મારા દુઃખે દુખિયા થતા હશે પણ લક્ષ્મણજીને કેવડાવ્યું કે રામચંદ્રજી ભગવાનને કહેજો કે હું તો સુખે જંગલમાં તમારું ભજન કરીશ મારા દુઃખે દુઃખી થતા નહીં એટલે અવગુણ ના આવ્યો અભાવ ના આવ્યો જો હેત હતું તો જીવ બાંધ્યો હતો તો બીજું જેમાં હેત હોય એનું સતત ચિંતન રહ્યા કરે તમને પણ ખ્યાલ હશે આપણને પણ પોતાના જીવને પૂછ્યું તો આપણને અનુભૂતિ થશે જેમાં આપણને અતિ હેત હશે એનું સતત ચિંતન રહેશે કોઈને કોઈ વસ્તુમાં હેત હશે આઈપેડ કે આઈપેડમાં તો એનું સતત ચિંતન રહેશે કોઈને કોઈ વ્યક્તિનું અતિ હેત હશે તો એનું સતત ચિંતન રહેશે એનું સતત મનન રહેશે ભરતજી જંગલમાં ગયા આખી પૃથ્વીના રાજા હતા તમે હમણાં વાત કરી બરાબર ચક્રવર્તી સમ્રાટ એમના પિતા સ્વયં ભગવાન ઋષભદેવજી હતા પણ આ બધું છોડીને ભગવાનનું ભજન કરવા માટે જંગલમાં ગયા અને જંગલમાં જઈને ભગવાનનું આરાધના જ કરતા હતા ભજન જ કરતા હતા પરંતુ અચાનક એક મૃગલાના બચ્ચામાં હેતથી દયાએ કરીને જોડાયા અને આશ્રમમાં લાવ્યા ધીરે ધીરે એવું હેત થયું કે ભગવાનનું ભજન ઓછું થઈ ગયું મૃગલાનું ભજન વધારે થવા લાગ્યું પછી તો ભજન છૂટી ગયું સતત મૃગનું જ ચિંતન થવા લાગ્યું કેમ તો કે જીવ આખો ડાયવર્ટ થઈ ગયો બંધાઈ ગયો બીજે મૃગમાં બંધાઈ ગયું એમ જેમાં જીવ બંધાય જેમાં હેત થાય એનું સતત ચિંતન રહે એટલે આપણને જેનું સતત ચિંતન રહે સમજવું કે એમાં આપણો જીવ બંધાયો છે ગમે એટલે જઈએ દૂર જઈએ પણ પાછો જીવ ત્યાં જઈને જ બંધ થાય માટે સ્વામી કહે છે કે હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી જો સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તો સતત એનું ચિંતન રહે આજે પણ ગુરુજી દાદા ગુરુજીની વાત કરતા હોય તો આમ આખા ગળગળા થઈ જાય એના એક એક પ્રસંગને સંભાળતા હોય તો જાણે એના આમ ગુરુજી સામે જ હોય એમના દાદા ગુરુજી એવા હોભાવથી વાત કરતો આજે પણ વરતાલની અંદર જ્યાં આપણું આસન છે ત્યાં જઈએ તો વચ્ચે એક રૂમ આવે છે ત્યાં ઓટો છે ત્યાં ગુરુજીના ગુરુજી દાદા ગુરુજી ધામમાં જવાના હતા અને અંતિમ રાત્રિએ એક ગુરુજી સાથે રાત્રિના બે અઢી ત્રણ વાગ્યા સુધી બેઠા તો આજે પણ એ જગ્યાએથી નીકળે તો જાણે એમ કે ગુરુજી અહીંયા બેઠા હોય અને વાત કરતા એવા હાભાવમાં આમ થઈ જાય અને સંતોને પણ વાત કરીને કહેતા હોય કે અહીંયા ગુરુજી સાથે હું આખી રાત છેલ્લી રાત્રિએ બેઠો કે કેવો કોઈ પણ પ્રસંગ નીકળ્યા આવે એને સંબંધી તો તરત એને એની સ્મૃતિ થઈ આવે આપણે કોઈ સત્પુરુષ સાથેના કંઈ પ્રસંગો બન્યા હોય એની સાથે બેઠા હોય એને આપણને કંઈ વાત કરી હોય એ આપણા ઠાકોરજી જમાડતા હોય ને આપણે દર્શન કર્યા હોય કથા કરતા હોય આપણે દર્શન કર્યા હોય તો એવા એવા સ્થાનને એ તે પ્રસંગને જ્યારે બની આવે ત્યારે એ ક્રિયા તરત આપણને સાંભળી આવે એને લગતી તો આપણને એમાં હેત થયું કહેવાય જીવ બાંધ્યો કહેવાય બીજું સ્વામી કે સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તો પણ તેનો વિશ્વાસ ન આવે ત્યારે વળી પૂછ્યું છે હેતે કરીને જીવ બાંધ્યો હોય તેમનો વિશ્વાસ કેમ ન આવે બીજું સ્વામી કહે છે કે સત્પુરુષમાં હેત હોય કદાચ પણ વિશ્વાસ હોય નહીં પહેલાં કીધું એવું હેત હોવું એ પણ મોટી વાત છે જીવ જીવ બાંધવો હે તે કરીને સત્પુરુષમાં જીવ બાંધવો એ પણ મોટી વાત છે કદાચ એ હોય તો વિશ્વાસ ના હોય તો પૂછ્યું કે ભાઈ હેત હોય ને વિશ્વાસ ના હોય એવું બને સ્વામી કંઈક આ જલા ભગત છે એણે અમારા વિશે અનન્ય હેત છે પણ પાછો વિશ્વાસ નહીં એટલે પ્રસંગ છે કે સ્વામી જ્યારે ગુણાદિતાનંદ સ્વામી જલા ભગત જ્યારે વર્તાલ દર્શન કરવા ગયા કંઈક પ્રસંગે ઉત્સવ પ્રસંગે આ ભગત પણ જોડે અને ભગતને સ્વામીમાં બહુ હેત જલા ભગતને અને સ્વામી ત્યાં ઉત્સવ પ્રસંગે રહ્યા તો બીજા સંતો ભક્તોએ ખૂબ આગ્રહ કર્યો કે સ્વામી તમે અહીંયા જ રોકાવ ને હમણાં અહીંયા જ સત્સંગ કથા વાર્તાનું સુખ આપો એમાં કોઈ સ્વામીએ પહેલાં જલા ભગતને કીધું કે હવે સ્વામીને અમે પાછા જૂનાગઢ મોકલવાના નથી અમે અહીંયા જ રોકી લેવાના છે તો જલા ભગત રડવા માંડ્યા કે ઓ સ્વામી અહીંયા જ રોકાઈ જશે હવે નહીં આવે એટલે આવું હેત હતું તો પણ સ્વામી ક્યાંને અમારી વાત પાછી મનાય નહીં સ્વામી કંઈક વાત કરે ઉપાસનાની કે કંઈ આજ્ઞા સંબંધી તો પાછા બીજાને પૂછવા જાય કે સ્વામી આમ કે છે પણ સાચું કે ખોટું આવું કે કેમ એમ હેત છે એના વિયોગમાં રડવું આવ્યું પણ પછી વિશ્વાસ છે નહીં એટલે વિશ્વાસ હોય એ પણ બહુ મોટી વાત છે મુક્તાનંદ સ્વામીને મહારાજમાં કેવો વિશ્વાસ હતો મહારાજ વચના કીધું એમને વિશ્વાસનો અંગ દાદા ખાચરને વિશ્વાસનો અંગ મહારાજે આમ રૂમાલ ઊંચો કર્યો સ્વામીને પૂછ્યું સ્વામી શું છે સ્વામી બે હાથ જોડીને કે મહારાજ રૂમાલ છે મહારાજ કે આ રૂમાલ ક્યાં છે આ તો તલવાર છે સ્વામી કે હા મહારાજ તલવાર છે બીજા બધા સભામાં બેઠા હોય શું વિચારે આવા મોટા મુક્તાનંદ સ્વામી આ તો તલવાર મહારાજ પાછા કે તલવાર ક્યાં છે આ તો રૂમાલ છે સ્વામી કે હા મહારાજ તલા રૂમાલ છે એટલે આવી આમ હૃદયથી આ પડી જવી એ બહુ મોટી વાત છે મહારાજ પછી કેમ આવી રીતે ફરફર કરો તો મહારાજ તમે જે કહો એમ જ હોય આ રૂમાલ તમે કહો તો રૂમાલ ને તમે તલવાર કહો તો તલવાર નામ તો તમારે જ આપવાનું છે તમે જેનું નામ જે આપશો એ થઈ જવાનું એટલે વિશ્વાસ હોય બહુ મોટી વાત દાદા ખાચરને કોળું નાખવાનું કીધું અંદર તો બીજા બધા આખી સભા હસતી હતી કે આમાં તો કોળું ક્યારેય જતું હશે પણ એને વિશ્વાસ કે આમાં જાય ખરું પણ મને નાખતા આવડતું નથી આવો વિશ્વાસ હોય એ બહુ મોટી વાત આપણી આપણે કેવો વિશ્વાસ આવે કે આપણી બુદ્ધિમાં જે હા પડે એવી વાત આવે ત્યાં સુધી આપણે વિશ્વાસ કરી શકીએ પણ આપણી બુદ્ધિ જ્યાં કબૂલ ના કરે એવી વાત આવે તો આપણને વિશ્વાસ આવે નહીં કે આ વાત કરે છે પણ બરાબર નથી ભલે સત્પુરુષ જ હોય સાચા જ હોય એ પણ કહેતા હોય તોય આપણને વિશ્વાસ ના આવે કારણ કે આપણે બુદ્ધિથી વિચારીએ આપણી બુદ્ધિમાં પાસ થાય તો જ આપણને આપણને હા હા પડે પડે બાળ મુકુંદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી પાસે સાધુ થવા આવ્યા તો સ્વામી એમને એમનું થોડું ઉજળું શરીરને આમ રૂપ સ્વરૂપવાન હતા સ્વામી પોતે પૂર્વાશ્રમથી બાળ મુકુંદ સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી ભર ઉનાળામાં જૂનાગઢમાં ખુલ્લા શરીરે મંદિરના ચોકમાં ઊભા રાખે એક તો નીચે પગ બરાબર પૃથ્વી ગરમ હોય ઉપરથી સૂર્ય બરાબર ધોમધકતો તાપ હોય ચૈત્ર વૈશાખનો આવી રીતે બબ્બે ત્રણ ત્રણ ચાર ચાર કલાક રાખે બાર ઊભા રાખે એક બે ત્રણ ચાર દિવસ કેટલા દિવસ વીતી ગયા સ્વામી આજ્ઞા કરી એટલે બાળમુકુંદ સ્વામી એ તો ત્યાં એવી રીતે ઊભા રહે સ્વામી એક દિવસ પ્રશ્ન પૂછ્યો કે આવી રીતે તને ભર ઉનાળે આવા તડકામાં ઉગાડા શરીરે ઊભા રાખીએ છીએ તો કંઈ પ્રશ્ન થતો નથી ત્યારે બાલમુકુંદ સ્વામી કીધું કે સ્વામી તમે જે કરતા હશે મારા હિતમાં જ હશે તમે જે કરતા હશો એમાં મારું હિત જ હશે એવો મને સો ટકા વિશ્વાસ છે એમાં મારું કોઈ ખોટું હશે નહીં નહીંતર બધાયને બધાને વિશ્વાસ આમ પ્રશ્ન તરત જ થઈ જાય આપણે તો કઈ દૈહિક રીતે કંઈ કષ્ટ ના કરવાનું હોય પણ તો આપણા જીવ હા પાડે નહીં કે આમ કેમ કહેતા હશે ને આવું કેમ હશે આપણી માન્યતા મુજબ આપણે સમજેલી સમજણ મુજબ જો ફીટ બેસતું હોય તો જ આપણને હા પડે નહીંતર આપણને હા પડે નહીં પછી ગમે તે કે આપણે એમાં શંકા કુશંકાઓ કરીએ કે આ વાત કરે છે પણ એમાં આટલું બરાબર નથી મોટા સત્પુરુષના વચનમાં સો ટકા વિશ્વાસ હો એ બહુ મોટી વાત એ જીવને વિશ્વાસ આવતો નથી મોટાના વચન છે એ જ શાસ્ત્ર છે ઘણી વાર આપણે શાસ્ત્ર સાથે સરખાવા જઈએ કે શાસ્ત્રમાં તો આમ કીધું છે અને મોટા સત્પુરુષ કેમ અત્યારે આમ કહે છે તો શાસ્ત્ર છે એ મોટા કોઈ સત્પુરુષો જ કરેલા છે એ ત્યારે એ સમયે જે લખ્યું છે પણ અત્યારે આપણી પાત્રતા મુજબ આપણા માટે શું યોગ્ય છે એ મોટા સત્પુરુષને ખબર છે એવો આપણને વિશ્વાસ હો કે આ જે કે છે એ શાસ્ત્ર મારા માટે મોટા સત્પુરુષ બોલે એ શાસ્ત્ર પછી મારે શાસ્ત્રને પૂછવા જવાનું નથી એ જે કે છે મારા હિતમાં જશે ને એમાં મારું રોડું જશે આવો જે વિશ્વાસ હો એ બહુ મોટી વાત છે એટલે ગુણાત્કારની સ્વામી વાતોમાં કીધું કે ભગવાન મૂર્તિ દ્વારા દર્શન આપે છે અને સાધુ દ્વારા વાત કરે છે ભગવાન પોતાનો નિશ્ચય પણ એવા સત્પુરુષ દ્વારા જ આપણને પોતાના સ્વરૂપનો નિશ્ચય દ્રઢ કરાવે છે અને સત્પુરુષ દ્વારા જ આપણને આપણા સ્વભાવો આપણામાંથી દૂર કરી અને આપણને ભગવાનને ગમે એવા કરે છે એ ભગવાન પોતાના સત્પુરુષ દ્વારા રહીને કરે છે પણ તો આપણને એમાં વિશ્વાસ આવતો નથી એ બહુ અઘરી વાત છે અને વિશ્વાસ વગર આ જગતનું કોઈ કાર્ય સરતું નથી વિશ્વાસથી ભલભલા કાર્ય સિદ્ધ થઈ જાય અને વિશ્વાસ ના હોય તો હાચેને સારું કમ્પ્લેટ હોય તોય ના તોય થઈ જાય પેલો સાગર મંથનમાં સ્વામી દ્રષ્ટાંત આપે છે કે પાણીનું જ ઇન્જેક્શન આપ્યું ને કીધું કે ભાઈ આ ઝેરનું ઇન્જેક્શન છે તો પેલો મરી ગયો કારણ કે સતત એવું થઈ ગયું કે આ ઝેર જ મેં લીધું છે ખોટું હતું પાણી તોય મરી ગયો વિશ્વાસ આવી ગયો કે આ ઝેર જ છે તો પાણીએ પણ ઝેરનું કામ કર્યું તો સત્પુરુષ છે એના વચનમાં જો સાચો વિશ્વાસ આવે તો એ સાચું કામ કરે જ પણ એમાં જીવને વિશ્વાસ આવતો નથી આ જગતમાં બધા ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ આપણે અહીંયાથી ઇન્ડિયા જઈએ તો પ્લેનમાં બેસીએ તો તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ હજાર ફૂટ ઊંચા ઉડાડે ને કેટલા કલાક ઉપર રહેવાનું તો એ આપણને વિશ્વાસ છે કે ઊંઘતા ઊંઘતા શાંતિથી વાતો કરતાં કરતાં બોલ્યું એમાં બધા માણસો બેઠા હોય તો ટીવીમાં બધા ફિલ્મ જોતાં જોતા પહોંચી જાય મોસો કરતાં કરતાં કેમ કે પ્લાયલોડ ચલાવે છે તો ઇન્ડિયા પહોંચાડી જ દેશ એમ આ જગતના બધા કાર્યોમાં વિશ્વાસ છે આપણે સવારમાં ઉઠીને ગાડી લઈને જોબે જઈએ છીએ બે પાંચ કલાક દૂર તો આપણને વિશ્વાસ છે કે બે કલાકમાં પહોંચી જ જવાના પણ ખબર છે વચ્ચે એક્સિડન્ટ થશે એને કેટલા એને થાય છે ને કેટલા મરી જાય છે તો મારે થશે તો એવું વિચાર આવે નથી આવતો કેમ વિશ્વાસ છે પણ મોટા સત્પુરુષના વચનમાં આ જીવને વિશ્વાસ આવતો નથી પછી સ્વામી કે વિશ્વાસ તો હોય તો પણ નિષ્કપટપણે વર્તાય નહીં આ બે વસ્તુ કદાચ આવી ગયું ચાલો ભગવાનના મોટા સત્પુરુષમાં જીવ બાંધ્યો એ તે કરીને મોટા સત્પુરુષના વચનમાં સો ટકા વિશ્વાસ પણ આવ્યો પણ એનાથી પણ અઘરું છે એ ત્રીજી વાત છે નિષ્કપટ થવું મોટા સત્પુરુષ આગળ નિષ્કપટ થવું એ બહુ મોટી બાબત છે ત્યાં જીવને સંકોચ રહે કે હું સારો છું અને પછી કેવો લાગીશ પછી શું થશે સ્વામી વાતોની અંદર એક બીજી વાત છે સ્વામીની જ વાતમાં સ્વામી કહે સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં તો આવે કે જો મુમુક્ષુ સદગુરુને સત્પુરુષને સર્વજ્ઞ જાણે નિર્દોષ જાણે અને એની સાથે કોઈ પણ કપટ રાખે નહીં તો સત્પુરુષના ગુણ છે મુમુક્ષુમાં આવે છે આ સત્પુરુષ છે એ સર્વજ્ઞ છે બધું જ જાણે છે ક્ષણ ક્ષણનું કણ કણનું જાણે છે એ સો ટકા નક્ષિક નિર્દોષ છે એમાં કોઈ કોઈની વાતે કરીને કોઈના શબ્દે કરીને પણ એ પોતાની બુદ્ધિમાં ભ્રમ પડે નહીં એ સો ટકા નિર્દોષ છે એ સો ટકા સર્વજ્ઞ છે આવું જાણે એની સાથે કોઈ પણ પ્રકારનો અંતરાય ન રાખે તો સ્વામી કે જેવા ગુણ સત્પુરુષમાં છે એવા સત એવા ગુણ મુમુક્ષુમાં આવે પણ અંતરાય ટાળવો એ બહુ અઘરી બાબત છે પારસમણી છે એ લોખંડને સોનું તો કરે જ છે પારસમણી અને સોનું ભેગું લોખંડ ભેગું થાય એટલે લોખંડ સોનું થયા વગર રહે જ નહીં પણ નથી થતું તો વચ્ચે કોઈ પણ આવરણ છે પારસમણી તો સોન લોખંડને સોનું કરવા સમર્થ જ છે પણ વચ્ચે જો કોઈક નાનું પણ આવરણ હશે તો લોખંડ લોખંડ જ રહેશે એ સોનું થઈ શકશે નહીં વચ્ચે એક સામાન્ય કાગળ જ મૂકી દઈશું તો એ નહીં થઈ શકે એમ સત્પુરુષ સાથે મુમુક્ષુ જ્યારે રહે છે ત્યારે જો થોડું પણ એમાં અંતરાય કપટ રાખે તો કપટને કારણે મુમુક્ષુમાં જેવું જોઈએ એવું ફળની સિદ્ધિ મળતી નથી શ્રીજી મહારાજ વખતે મહારાજ એક ગામમાં બિરાજમાન હતા અને સભા થઈ સભા થઈ પછી સભા પૂરી થઈ બધા ભક્તો દર્શન કરી નીકળ્યા એમાં બહેનોની સભામાં એક ડોશીમાં હતા એટલે મહારાજે ડોસીમાને પૂછ્યું કે ડોશીમાં તમારી પાસે કેટલા રૂપિયા છે ડોશીમાને થયું કે મહારાજ રૂપિયા માગે પૂછે છે એટલે નક્કી ભગવાનને રૂપિયાની જરૂર હશે અને બીજું કે હું જેટલા રૂપિયા છે એટલા કહી દઈશ તો મહારાજ બધા માગી પણ લેશે એટલે ડોસીમાં પાસે હતા દસ હજાર પણ એણે કીધું મહારાજ પાંચ હજાર રૂપિયા છે તો મહારાજ કે અમારે જરૂર છે અમને આપશો ડોશીમાં કે હા મહારાજ હમણાં લઈ આવું એટલે ડોશીમાં મનમાં રાજી છે કે મહારા મહારાજને પાંચ હજાર કીધા તો માગ્યા દસ હજાર કીધા તો દસે દસ મહારાજ તો માગી લેત ડોસીમાં ઘરે ગયા અને પાંચ હજાર રૂપિયા લઈને આવીને મહારાજને આપ્યા પછી તો પાછી ઘરે જઈને ડોસીમાં સૂઈ ગયા પણ રાત્રે ચોર આવ્યા અને બીજા પેલા પાંચ હજાર જે ઘરમાં હતા એ લઈને ઉપડી ગયા સવારે ડોસી રડવા લાગ્યા અને મહારાજ પાસે આવીને પ્રાર્થના કરવા લાગ્યા મહારાજ કે અમારે તો તમારો એક રૂપિયો જોતો ન તો આ રહ્યા તમારા પાંચ હજાર લઈ જાઓ પાછા એટલે મહારાજનો કહેવાનો મતલબ કે મહારાજા જ્યારે દસ હજાર આપી દીધા તો બે દિવસે પાછા મળી જાય મહારાજને તો ખબર જ હતી પણ જીવને એવું કે જો અહીંયા સાચું કહી દેસું ને હશે એવું થશે તો આપણે નુકસાન જશે ડોક્ટર પાસે જઈ અને દર્દી જો ત્યાં પોતાનું દર્દ પોતાનો રોગ એને છુપાવે તો એ દર્દ ટળતું એ રોગ ટળતો નથી તો જે રોગ હોય ડૉક્ટર પાસે જઈને તો નિષ્કપટ થવું જ પડે એ મોટા સત્પુરુષ છે એ આપણા જીવના રોગને ટાળવા માટેના ડૉક્ટર છે ત્યાં જઈ બીજે બધે જે કરીએ તે પણ મોટા સત્પુરુષ પાસે ત્યાં તો આપણે જેવા હોઈએ એવું આપણું અંતર એની આગળ ખુલ્લું કરવું જ પડે દ્રષ્ટાંત આપે છે આપણા સંતો કે મોચી પાસે નાનો છોકરો બૂટ કરાવવા માટે ગયો આપણા દેશમાં પહેલાં મોચીઓના મોચી પાસે જવાનું અને મોચી માપ લે અને પછી બૂટ કે ચપ્પલ બનાવી આપે એટલે ત્યાં જઈને પેલો છોકરો બૂટનું માપ આપતો હશે મોચીને એટલે પણ પોતાના પગ આમ સંકોચી લેતો હતો પછી તો પાછા આવ્યા એટલે પૂછ અને એમ એટલે પૂછ્યું એના મમ્મીએ કે માપ આપી દીધું કે હા એકદમ મેં તો નાના પગ કરીને માપ અપાઈ દીધું કે ભાઈ એમાં કેમ ને કે પૈસા ઓછા થાય ને એટલે પણ પૈસા ઓછા થાય પણ કે તારા બૂટ નાના આવશે તો તારા પગમાંય નહીં જાય એટલે કહેવાનો મતલબ કે આપણે ભગવાનના મોટા સત્પુરુષ આગળ આમ એ રાખીને આપણે એમ કે હું સારો થઈ ગયો પણ એમ સારું થવાતું નથી એમ અંતે આપણને જ નુકસાન જતું હોય છે ભગવાન અને સંત આગળ કપટ રાખવામાં જીવ પોતે જ છેતરાતો હોય છે એમાં ભગવાન કે મોટા સત્પુરુષ છેતરાતા નથી એ તો બધું જાણતા હોય પણ જીવ એની આગળ સારા દેખાવા માટે જ્યારે ઘણીવાર નથી કહેતા ત્યારે એ જીવને જ નુકસાન થતું હોય છે ભગવાનના સત્પુરુષ છે એને એનાથી કોઈ નુકસાન થતું નથી એટલે સ્વામી આ વાતમાં આપણને એવું જણાવે છે એક તો સત્પુરુષને વિશે હેતે કરીને જીવને બાંધવો સત્પુરુષમાં હેતે કરીને જીવ બાંધ્યા પછી એને વાતમાં સો ટકા વિશ્વાસ કે જે કે છે એ મારા સારા માટે જ છે એ જે કહે છે એમાં મારું રૂડું જ છે એવો સો ટકા વિશ્વાસ હોવો એ બહુ મોટી વાત પછી સ્વામી કહે કે ભગ એ વિશ્વાસ પણ હોય પણ જો નિષ્કપટપણે વર્તાય નહીં તો પણ જીવ બ્રહ્મરૂપ થઈ શકતો નથી મહારાજ વચનાવૃતમાં ત્રણ બાબતો ઉપર અવશ્ય નિષ્કપટ થાવ એવું મહારાજ કહે છે એ ત્રણ બાબત જો સત્પુરુષ આગળ કે ભગવાન આગળ કહે તો એ નિષ્કપટ કહેવાય કઈ ત્રણ બાબત તો મહારાજ એક તો પંચ વર્તમાનમાં આપણાથી કંઈ લોપ થઈ ગયો હોય તો એ ભગવાન કે ભગવાનના મોટા સત્પુરુષ આગળ જઈને કહેવું કે મારાથી આ વર્તમાનનો લોપ થયો છે તો મારે શું કરવું જો એ બીજું ભગવાન કે ભગવાનના સત્પુરુષના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થઈ જાય તો એ પણ ભગવાનને સત્પુરુષ આગળ કેવો આપણને ભગવાનના સર્વોપરીપણામાં ક્યારેક કંઈક આપણું મન ઘાટ કરી બેસે કે આપણને ક્યારેક બીજો ભાવ થઈ ગયો ભગવાન પ્રત્યે કે ભગવાનના સત્પુરુષ પ્રત્યે આપણને મનુષ્ય ભાવ થઈ ગયો કે તુચ્છ ભાવ થઈ ગયો કે આપણને થઈ જાય કે આ મોટા કહેવાય છે પણ આમ કેમ કરતા હશે આ બધું બરાબર નથી કરતા આવું ના કરવું જોઈએ આવા પણ આપણા મનમાં જો ઘાટ થઈ ગયા હોય એના પ્રત્યેના તો પણ આપણે એ ભગવાન કે સત્પુરુષ આગળ જઈને કહેવા પડે અને ત્રીજી બાબત કે સત્સંગમાં કોઈ ભગવાનના ભક્ત કે સંતનો આપણાથી આપણને હૃદયથી એનો અવગુણ અભાવ આવી ગયો હોય અને આપણા વિચારે કરીને પણ આપણે ટાળી ના શકતા હોઈએ કોઈ સાથે આમ અતિ આમ દાજ થઈ ગઈ હોય પછી નફરત થઈ એને જોઈએ તો આપણને ઘૃણા થાય કે આ શું કરવા આવતો સેના ના આવે તો સારું નામ આમ છે તેમ છે રાઈટ એ એવું જો થઈ જતું હોય કોઈ ભગવાનના ભક્ત કે સંત પ્રત્યે પણ તો એ બાબત પણ ભગવાનને ભગવાનના સત્પુરુષ આગળ જઈને કહેવી પડે કારણ કે કોઈ પ્રત્યે કોઈના ગુણ અને દોષ પ્રત્યે ગુણ પ્રત્યે અતિ લાગણી દોષ પ્રત્યેને અતિ ઘૃણા એ પણ અઘરું છે એટલે જો ભગવાનના ભગવાનના સત્પુરુષ કોઈ કોઈ સંત ભક્ત એના પ્રત્યે અતિ એના અવગુણ અભાવ આવી જાય એને આપણા વિચારથી પણ ટાળ્યો ના ટળે તો એ બાબત પણ ભગવાનને સત્પુરુષ આગળ જઈને કહેવી પડે એટલે મહારાજ વચનાવતમાં કે ત્રણ બાબતમાં ભગવાનના સંત આગળ નિષ્કપટ થઈએ તો આપણે નિષ્કપટી કહેવાઈએ આપણા પંચવર્તમાનમાં કોઈ ખામી આવી હોય ભગવાનને ભગવાનના સત્પુરુષના નિશ્ચયમાં કંઈ અનિશ્ચય થઈ જાય એમાં ક્યારેક મનુષ્યભાવ લૌકિક ભાવ થઈ જાય કે ભગવાનના સર્વોપરીપણામાં ક્યારેક બીજો ભાવ આવી જાય અને ભગવાનના ભક્તોમાં કોઈ અભાવ આવ્યો તે આપણા વિચારથી પણ ટળતો નથી તો એ પણ કહેવો જોઈએ એ ત્રણ બાબતની જ્યારે સ્પષ્ટતા થઈ જાય મોટા સત્પુરુષ જે પ્રાયશ્ચિત બતાવે કરીએ તો આપણે નિષ્કપટ કહેવાય અને એ ત્રણ બાબત ના કહીએ તો કપટી કહેવાય મહારાજ એની પણ સ્પષ્ટતા કહે છે વચનાવતમાં કે નિષ્કપટ પણ કોની પાસે થવું તો મોટા સત્પુરુષ હોય મોટા સંત હોય એની આગળ થવું બધે પણ થવાની જરૂર નથી બધી જગ્યાએ મહારાજ પ્રથમના આડત્રીસમાં કહે કે જેને ભૂંડાઘાટ ક્યારેય થતા ન હોય મનમાં એવા સત્પુરુષ એવા સંત એની આગળ જઈને એ ઘાટ કહેવાને કહેનારાને પણ પોતાના ઘાટ ના ટળે ત્યાં સુધી આપણા સ્વભાવની ચાળ રાખતા હોય ટાળવાની એવા સંત આગળ જઈને કહેવું બધે પણ કહેવાની જરૂર નથી એવું સ્વામી મહારાજ વચનાવૃતમાં આપણને જણાવે છે આ વાતમાં સ્વામી આપણને પહેલાં તો બ્રહ્મરૂપ થવાની વાત કરી બ્રહ્મરૂપ થવાના ત્રણ પાયાના મુદ્દા આપણને બતાવ્યા કે ભગવાનના સત્પુરુષમાં હેતે કરીને જીવ બાંધવો એના દરેક વચનમાં સો ટકા વિશ્વાસ રાખવો અને એની સાથે કોઈ પણ પ્રકારનું અંતરાય રાખવું નહીં કપટ રહી એની સાથે રહેવું સ્વામીના મત પ્રમાણે ભ્રમરૂપ થવા માટે સૌથી પહેલાં તો સત્પુરુષ રૂપ થવું પડે આ વાતના આધારે જો આપણે ભ્રમરૂપ થવું હોય તો સૌથી પહેલા સત્પુરુષ રૂપ થવું પડશે સત્પુરુષ રૂપ એટલે સત્પુરુષમાં હેત વિશ્વાસ અને નિષ્કપટપણું એ ત્રણ વસ્તુ જ્યારે સત્પુરુષ સાથે રાખીશું ત્યારે આપણે ભ્રમરૂપ થઈ શકશું સ્વામી આ વાત દ્વારા એક ચેલેન્જ પણ આપણને આપે છે કે જો આપણને સત્પુરુષમાં હેત છે સત્પુરુષમાં વિશ્વાસ છે અને સત્પુરુષ સાથે નિષ્કપટપણે આપણે વર્તીએ છીએ તો સ્વામી કહે કે એ જીવ સત તો ભ્રમરૂપ થયા આવીને રહે જ નહીં છેલ્લે કીધું જો સત્પુરુષ સાથે નિષ્કપટપણે વર્તે તો એ જીવ બ્રહ્મરૂપ થયા આવીને રહે જ નહીં એટલે જો આપણે ભ્રમરૂપ નથી થયા તો આપણે આ ત્રણ બાબતમાં ખામી છે અને જો છે તો બ્રહ્મરૂપ છીએ નથી તો એટલા બાબતમાં આપણે આપણા આત્માને આપણા જીવને તપાસીને એ બાબતમાં મારે તમારે આપણે સૌ કોઈને દ્રઢતા કરવાની છે સત્પુરુષમાં કરેલું આ જીવે હેત એ સીધું ભગવાનમાં હેતને વૃદ્ધિ પમાડે છે આપણે આપણા અંગત પોતાના જીવનમાં જોઈશું કે જ્યારે આપણને ક્યાંય હેત નહોતું આપણને થોડું પણ સત્પુરુષમાં હેત વધે છે તો આપણને ભગવાનમાં પણ હેત વધે છે આપણે સત્પુરુષ સાથે જેટલા લુખાસ પણ આમ એ હશે તો એટલું ભગવાનમાં પણ આપણને હેત ઓછું થશે સત્પુરુષમાં હેત વધશે તો આપણને આપોઆપ ભગવાનમાં હેત વધશે સત્પુરુષની વાતમાં વિશ્વાસ આવશે તો ભગવાનની દરેક વાતમાં પણ આપણને વિશ્વાસ આવશે સત્પુરુષ સાથે આપણે નિષ્કપટપણે વર્તીશું તો ભગવાનના રાજીપાના પાત્ર પણ આપણે બનશું આપણે હળવાફૂલ થઈ જઈશું અને નિર્દોષ થઈ જઈશું એટલે આ વાતના મત પ્રમાણે આપણે ભગવાનના એવા આપણને મહારાજની કૃપાથી ભગવાનને આપણને એવા સત્પુરુષ ગુરુજી જેવા આપ્યા છે તો આજે મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ અમને પણ અમારા એવા સત્પુરુષને વિશે એવું દ્રઢ જીવનું હેત થાય એમાં સો ટકા વિશ્વાસ આવે અને હૃદયથી સો ટકા એમની સાથે અમે નિષ્કપટપણે વર્તી શકીએ એવી મહારાજ અમારા ઉપર કૃપા કરજો બોલો હરિકૃષ્ણ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे हरिकृष्णमहाराजने जय